રિપોર્ટમાં સામે આવ્યું છે મારુતિમાં શું એક્શન ખાસ તો આજે સિટી દ્વારા જે સૌથી પહેલા મારુતિ પર રિપોર્ટ આપવામાં આવ્યો છે એની એક વખત વાત કરી લઈએ તો એમણે બાયનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ એમણે વધારીને અહીંયાથી તેર છસોના કરી નાખ્યા છે ખાસ કરીને એમનું કહેવું છે કે યુવીના જે એસયુવી છે એના વધુ ઉત્પાદનથી પરિણામની અંદર પોઝિટિવ રહી શકે છે અને આપણે જોયું છે આપણે જ્યારે ગયા વખતે ઓગસ્ટના વેચાણના આંકડા પર આપણે મેનેજમેન્ટની સાથે વાત કરી હતી ત્યારે પણ આપણે જોયું હતું કે એમને હજી પણ આશા એવી છે કે એસયુબીની અંદર માર્કેટ સારું રહી શકે છે એની સાથે પ્રોડક્ટ મિક્સના ટ્રેન્ડના કારણે પણ અહીંયાથી સપોર્ટ જોવા મળશે ઘણી બધી નવી કાર આવી ગઈ છે આ સેગમેન્ટની અંદર જેને કારણે પણ એમને ત્યાંથી એક પોઝિટિવિટી જોવા મળી રહી છે અને નાની ગાડીઓના વેચાણમાં જે ઘટાડો છે એ આગળ જતાં થોડો નેગેટિવ થશે એમનું અત્યારે ખાસ કરીને જે અહીંયાથી ફેસ્ટિવલ સિઝન આવતી દેખાશે ત્યાંથી થોડીક એમને એવું છે કે એન્ટ્રી લેવલ કાર્સની અંદર અહીંયાથી માંગ વધવાની આશા તેમને આવનારા સમય એની અંદર દેખાય છે અને એમનું કહેવું છે કે એન્ટ્રી લેવલ કારની એફઆઈ ટ્વેન્ટી ફોરનું જો વાયટીડી વોલ્યુમની વાત કરીએ તો લગભગ સત્તાવન ટકા હિસ્સો અત્યાર સુધીની અંદર ધરાવે છે એટલે અહીંયાથી જો એક ટર્ન અરાઉન્ડ થોડું આવે છે તો એ કંપની માટે પોઝિટિવ રહેશે એવું જ સિટીનું માનવું છે આની સાથે મોર્ગન સ્ટેન્ડલીની પણ નજર કરી લઈએ તો એમને ઓવરવેટનો કોલ આપ્યો તો અને અગિયાર હજાર નવસો ને ટાર્ગેટ આપ્યા છે આની સાથે તેમનું કહેવું છે કે બિઝનેસની અપેક્ષાઓ મુજબ આગળ વધી રહ્યો છે અને એસયુ વીના માર્કેટ શેરની અંદર એમનો વધારો પણ થઈ રહ્યો છે આ વાત આપણે જ્યારે મેનેજમેન્ટ સાથે કરતી ત્યારે પણ આપણને આ શબ્દો ત્યાંથી સાંભળવા મળ્યા હતા વોલ્યુમ રિકવરી હવે અહીંયાથી એમને દેખાઈ રહી છે અને ખાસ કરીને જે માર્જિનનો જે એક્સપાન્શન થઈ રહ્યું છે એનો સપોર્ટ અહીંયાથી સ્ટોકને મળતો દેખાઈ રહ્યો છે અને એમનું તો કહેવું છે કે ક્યુ ટુ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં એબિટા માર્જિન છે એ ઓછ વધીને લગભગ અગિયાર ટકાની આસપાસ પણ રહી શકે છે તો આ બધા કારણો છે જેને કારણે તેઓ પુલિસ સાઉન્ડ કરી રહ્યા છે મારુતિની ઉપર અને એટલા કારણે જ આપણે આજે લગભગ અઢીથી પોણા સવા બે ટકાનો ઘટાડો વધારો આપણે અહીંયા મારુતિ પર જોઈ રહ્યા છીએ